હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે ચર્ચા કરવાની છે વેન અને બીજું છે એઝ સૂન એઝ. તો એ પહેલાં બીજી વાત કરી દઈએ મિત્રો, તમે ઘણી વખત કન્જક્શન જોયું હશે. કન્જક્શનનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. કન્જક્શનનો સ્પેલિંગ આમ લખાય મિત્રો, CON JUNCTION કન્જંક્શન. આ મિત્રો એન આવશે, ભૂલતા નહીં, પરીક્ષામાં નહીં આપેલો હોય જ્યારે પૂછશે ત્યારે. તો યાદ રાખજો, કન્જંક્શનનો સ્પેલિંગ આમ લખાય છે. એ પણ મિત્રો યાદ રાખી લેવું. અહીંયા કન્જંક્શનની હું વાત કરતો હતો, તો કન્જંક્શન મિત્રો એઝ સૂન એઝ છે, હાર્ડલી કેસલી વેન, નો સૂનર ધેન. એ તો મિત્રો કન્જંક્શન મોઢે જ હોવા જોઈએ. અને જે મિત્રો એવું ઈચ્છતા હોય, જેને આ કન્જંક્શન હું બોલ્યો હોય ન આવડતા હોય, નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવે, જેથી હું એનો પણ વિડીયો બનાવી નાખું. 100% ગેરંટી મિત્રો, પ્રશ્ન હોય હોય અને હોય જ પરીક્ષામાં. કયા કન્જંક્શન? તો કે એઝ સૂન એઝ, હાર્ડલી કેસલી વેન, નો સૂનર ધેન. એ કન્જંક્શન પરીક્ષામાં તમે જોઈ જજો જૂના પેપર, અને પરીક્ષામાં હોય જ છે મિત્રો મોસ્ટ ઓફલી. તો એ પણ કન્જંક્શનનો વિડીયો હું બનાવી આપીશ તમને. પહેલાં આપણે ચર્ચા કરીએ વેન અને એઝ સૂન એઝ. જે મિત્રો કન્જંક્શન જ છે વેન અને એઝ સૂન એઝ. હવે વેન અને એઝ સૂન એઝ ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય, વેન હોય અથવા તો એઝ સૂન હોય. એક વાક્ય મિત્રો છે, પ્રથમ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું હોય, તો બીજું વાક્ય કયું હશે મિત્રો? સાદા ભવિષ્ય કાળનું હશે. એ પહેલાં આપણે સાદા વર્તમાન કાળની ચર્ચા કરી લઈએ. સાદો વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળની વાક્યરચના છે કર્તા પ્લસ V1 પ્લસ કર્મ. આ સાદા વર્તમાન કાળની વાક્યરચના છે. પરંતુ મિત્રો નકાર અને પ્રશ્નાર્થ ખાસ યાદ રાખવી. નકાર અને પ્રશ્નાર્થમાં છે મિત્રો ડુ અથવા તો ડસ છે આવે. શું આવે છે? ડુ અથવા ડસ છે આવે છે. ડુ અથવા શું આવે મિત્રો? ડસ. તો ડુ ક્યારે આવે અને ડસ ક્યારે આવે એ પણ આપણને ખબર હોવી જોઈએ. એ પણ આ ચર્ચા કરી રહી આપણે. સાદા વર્તમાન કાળમાં મિત્રો છે હી શી ઇટ હોય મિત્રો, હી શી અને ઇટ હોય ત્યારે મિત્રો ડસ વપરાય છે. એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ વપરાય, બાકી બધે શું વપરાય છે મિત્રો? ડુ વપરાય છે. તો એ પણ અહીં યાદ રાખવું, જેથી સાદો વર્તમાન કાળ ન આવડતો હોય મિત્રો શીખી લેવો. અને મિત્રો આ તમે ચેનલ દ્વારા શીખવા માગતા હોય તો કોમેન્ટ મિત્રો છે તમે જણાવી દેજો. એવી રીતે મિત્રો સાદા ભવિષ્યકાળની વાક્યરચના કેવી છે એ પણ અહીંયા ચર્ચા કરી લઈએ. સાદા ભવિષ્યકાળની વાક્યરચના શું છે? તો કે સાદો ભવિષ્યકાળ એની વાક્યરચના છે કર્તા પ્લસ શેલ વિલ. કર્તા પ્લસ શેલ વિલ પ્લસ V1 આવશે, અથવા મિત્રો કર્મ. કર્તા પ્લસ સેલ્વિલ પ્લસ V1 પ્લસ કર્મ. અને મિત્રો મોસ્ટ ઓફલી કર્તા સાથે છે સાદા ભવિષ્યકાળમાં વિલ જ વપરાય છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવી, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય, સાદા ભવિષ્યકાળનો પ્રશ્નાર્થ વાક્ય હોય, ત્યારે હંમેશા શું વાપરવાનું છે મિત્રો? શેલ વાપરવાનું છે, એ ભૂલતા નહીં. તો મિત્રો જોઈએ આ નિયમ શું કહે છે. આ ગોલ્ડન રૂલ્સ છે એની ચર્ચા આપણે કરવાની છે. ગોલ્ડન રૂલ શું કહે છે એની આપણે વાત કરીએ અત્યારે. તો કે પહેલું વાક્ય જોઈએ. એક વાક્ય મિત્રો કયું હશે? સાદા વર્તમાન કાળનું હશે. બીજું વાક્ય કયું હશે? સાદા ભવિષ્યકાળનું. પરીક્ષામાં તમને પૂછાય સાદો ભવિષ્યકાળ આપી દીધો હોય એક વાક્યની અંદર, અને વેન ને એઝ સૂન એઝ દેખાય, તો બીજું વાક્ય કયું હશે? સાદા વર્તમાન કાળનું જ હશે મિત્રો. તો જોઈએ, વેન અથવા તો એઝ સૂન એઝ ગમે બેમાંથી એક આપી શકે છે. વેન અથવા તો એઝ સૂન એઝ યુ રીચ હોમ, અહીં ખબર પડી ગઈ. કરતા પછી તરત કયું આવ્યું છે મિત્રો? V1 આવ્યું છે, સાદો વર્તમાન કાળ છે. યુ કાઉન્સમાં એ પૂછે ટેક, મિત્રો તમને ઓપ્શનમાં ગમે એ કાળ આપી શકે છે. આપણે જોવાનું છે આમાં સાદો ભવિષ્યકાળ જ આવવાનો છે. યુની સાથે લાગે વિલ, યુ વિલ ટેકનું ટેક, V1 જ આવશે મિત્રો. તો વેન અથવા એઝ સૂન એઝ યુ રીચ હોમ યુ વિલ ટેક ટી. એના પછીનું વાક્ય એઝ સૂન એઝ આપ્યું અથવા તો વેન આપ્યું હોય ટીચર કમ્સ. હવે મિત્રો તમને એમ થાય એસ કેમ લાગ્યો અહીંયા? હવે મિત્રો અહીંયા હું તમને વાક્ય બનાવું. ધારો કે શિક્ષક આવે છે. શિક્ષક હું નથી, તમે નથી, એવું સમજો. તો શિક્ષક હું ત્રીજો વ્યક્તિ છે. ત્રીજો વ્યક્તિ એટલે ત્રીજો પુરુષ એક વચન. જો શિક્ષક હેમાં આવે તો કે હિમાં આવે. હેમાં આવે તો હિમાં આવે. હવે હિમાં આવે માની લઈએ આપણે, તો મિત્રો વાક્ય બનાવીએ. તો ટીચર કમ્સ કેમ
એસ લાગ્યો કારણ કે ત્રીજો પુરુષ એક વચન હોય ને તો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લાગે છે. તમને એમ થાય ઈએસ કેમ ન લગાડ્યું, ખાલી એસ જ લગાડ્યું, એના પછીનો નિયમ છે. જો ત્રીજો પુરુષ મિત્રો એક વચન કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લાગે છે. જો ક્રિયાપદના છેડે એસ એસ એચ સી એચ ડબલ એસ ડબલ ઝેડ એક્સ અને ઓ હોય તો મિત્રો ઈએસ લાગે. તો અહીં તો એવું કાંઈ છે નહીં એટલે શું લાગશે, માત્ર એસ લાગશે. આનું મિત્રો નકારી બનાવી દઉં તમને, ટીચર ડઝ નોટ, ટીચર ડઝ નોટ કમ, શું આવશે, ટીચર ડઝ નોટ કમ. અને મિત્રો પ્રશ્નાર્થ બનાવવો હોય તો ડઝ ટીચર કમ, છેલ્લે આવી જશે પ્રશ્નાર્થ. તો મિત્રો આવી રીતે છે સાદો વર્તમાન કાળ છે. એસ કેમ લાગ્યો તમને સમજાઈ ગયું હશે મિત્રો, જેથી સાદો વર્તમાન કાળ તમને ન આવડતો હોય તો મિત્રો ખાસ શીખી લેજો, જેથી મિત્રો વાંધો આવે નહીં. અહીં આપણે જોઈશ કયો આવતો કાળ આવતો હતો મિત્રો, તો કે સાદો ભવિષ્યકાળ આવતો હતો. યુ વિલ એક આવતું હતું જવાબાનો, આની અંદર આવશે એસ સુને થતો હતો વેન હોય, આ ટીચર કમ્સ, અહીં સાદો વર્તમાન કાળ આવી ગયો છે. તો મિત્રો સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ સારે લાગે વિલ, સ્ટુડન્ટ્સ વિલ મેક મેક નોઇસ. હવે મિત્રો અહીંયા જે ક્રિયાપદ આપેલા છે અને ત્રીજા રૂપ પણ ખબર હોવી જોઈએ, તો ટેકનું થાય છે ટેક ટુક અને ત્રીજું રૂપ છે ટેકન, ટેક ટુક ટેકન. પછી અહીંયા આપેલું છે મેક, મેકનું થાય છે મિત્રો મેક મેડ, મેક મેડ મેડ, એ પણ ખાસ યાદ રાખી લેજો. તો મિત્રો આ તમને નિયમ સમજાઈ ગયો હશે આશા રાખું છું. તો મિત્રો જેને પણ આ નિયમ આવડતો ન હોય તો ખાસ યાદ રાખી લેજો, પરીક્ષામાં મિત્રો ડાયરેક્ટ પૂછાઈ શકે એવો આ નિયમ છે મિત્રો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવડે અપડેટ તમને સમયસર મળતી રહે.